ઉતાવળિયું એવું પગલું હોઈ સરકાર શકે છે છે રોકતા છે આટલી એવું બધી. મેં હમણાં તમને એ પણ કહ્યું ને બિલકુલ બિલકુલ રુઝાન બેન કઈ કહેવા કાયદો બનાવી દીધેલો છે, બિલકુલ બિલકુલ કાયદો બનાવી દીધેલો છે, પણ કાયદો બનાવતા ઘણી ત્રુટીઓ, મેં હમણાં કહ્યું કે ઘણી બધી ફોર્ચ્યુનેટલી ઘણી ત્રુટીઓ રહેલી છે. ફોરેન માં સારા રસ્તા છે તો બી હું જસ્ટ કહી દઉં કે 70 થી 80 માઇલ્સ પર આવર એટલે 128 કિલોમીટર ની સ્પીડ થી વધારે તમે નહીં જઈ શકો, એ ફોરેન માં રૂલ છે. એટલે ગલત ફેમી ના રહેતા કે 200 કિલોમીટર ફોરેન ને પણ આપણે જવા દઈએ. સરકાર કે અનફોર્ચ્યુનેટલી 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 આપણે થાય છે શું કે આપણી ગવર્નમેન્ટ માં બધા વન અપમેનશિપ કરવા માંગે છે. મોદી સાહેબે ડિમોનિટાઇઝેશન કર્યું, દેશ માટે કાલું નાનું મળી જશે, પછી કાલું માનું ના મળ્યું, એ બધી આખી અલગ સ્ટોરી થઈ ગઈ. સિમિલરલી અહીંયા ગડકરી સાહેબ કહે કે તમારા જીવો બચી જશે, પણ ડેટા આખા જુદા કહી રહ્યા છે કે જીવો ક્યાં બચ્યા ને ક્યાં નથી બચ્યા. એક ડેટા, કારણ કે એટલે અનફોર્ચ્યુનેટ થાય તો શું કે એકદમ આનંદ ફાનંદ માં જેમ તમે કીધું એકદમ બધા હીરો બનવા માંગે છે, પણ એ જોતા નથી કે ભાઈ તમને હીરો બનવામાં અમારા જેવા લાગી જાય છે ને. અમારા જેવા 80% લોકો છે, 20% લોકો આપણે છોડી દઈએ, પણ અમારા જેવા 80% લોકોની લાગી જાય છે. ગલત આપણામાં ટ્રાફિક સેન્સ ક્યારે આવશે? આપણે અહીંયા આપણામાં સેન્સ નથી, ફોરેન જઈએ છે તારે કેમ આવે છે? કડક કાયદો આપણા સામે ઉત્તમ ઉદાહરણ છે, આપણા સામે ઉત્તમ ઉદાહરણ છે. અહીંયા આપણને સમજ છે પણ પાલન નથી કરવું, એટલે આપણે ત્યાં ફેંકી શકીએ છીએ. હવે તો બેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હવે ચલો એક વસ્તુ અલગ રહી છે. અત્યારે જે છૂટછાટ આપવામાં આવી, આપ ટ્રાફિક સેન્સ ની વાત કરો છો કે ભાઈ આવી જશે, અત્યારે પીયુસી ને હેલ્મેટ ની છૂટછાટ આપવામાં આવી. જો છૂટછાટ આપવી હતી પીયુસી ની હેલ્મેટ ની કેમ આપી? સેફટી માટે નથી આપવી? હેલ્મેટ ના આપે તો વાંધો નથી ને? હેલ્મેટ તો તેમની પાસે ડેટા જ ખોટા આયા છે, એટલે સાચું એ એના પર પિનાકિન ભાઈ ને પૂછવા માંગીશ. સરકાર, એ સરકાર નું ફંક્શન છે, એ સરકાર ના ફંક્શન માં પછી બંને રીતે જોવું પડે. અહીંયા સેફટી નું કેમ વિચારધારા નહીં? એ મેં હમણાં આપને કહ્યું કે કદાચ ઉતાવળિયો નિર્ણય છે સરકાર નો, સરકારે પ્લી પ્લાન કરવું જોઈએ તો. હેલ્મેટ ને છૂટછાટ આપવાની શું જરૂર? કારણ કે તો સેફટી ની વાત છે. પીયુસી માં તમારે સમજ માં આવે કે ભાઈ લાંબી લાઈનો લાગે છે, પ્રોબ્લેમ થાય છે. હેલ્મેટ માં સેફટી ની વાત છે, સરકારે આની સમીક્ષા ચોક્કસ કરવી જોઈએ. વાત મારે કે હેલ્મેટ વાળા, અગેન રિપીટ કરે છે કે આ જે હેલ્મેટ વાળા છે ને, જે એક્સિડન્ટો ને જે બીજા મર્યા છે ને, મેજરલી કેવા મર્યા છે? આઈધર સવારનો, સવાર ભોર પપ્પરનો સવારનો ટાઈમ છે, એ હોય છે. મેજરલી તમે જોશો તો એમટીએસ ને બીઆરટીએસ માં જ મર્યા છે. અને જે બહેનો માની લો ક્રોસ કરતી હોય ને, પેલી એમટીએસ બીઆરટીએસ ઘુસાડી દે, યા તેને ટ્રક ઘુસાડી દે, કશું નહીં. બિચારી બેન ક્રોસ કરતી હોય, ઉભી હોય, ઘુસાડી દે, એમાં એનો હેલ્મેટ આવવાનો હતો? એમાં તો હેલ્મેટ નો કોઈ ચોઈસ, ચાન્સ જ નથી આવવાનો. બીજું વાત કે ચલો હેલ્મેટ સાચી છે, હું ના નથી પાડતી, જોઈએ પહેરવું જોઈએ, પણ આપણે બોડી પર જ ચડી જાય છે હેલ્મેટ સિવાય તો પછી આ બચ્ચે ને આ ગયું. એટલે અલ્ટિમેટલી સી, અત્યારે લેટ અસ બી ઓલસો પ્રેક્ટિકલ. ઇન્ડિયા ઇઝ અ ડિફરન્ટ કન્ટ્રી. ઇન્ડિયા ઇઝ એટલી, અત્યારે તો ઠીક છે, સમર માં જો તો બિચારોની કેવી હાલત થવાની છે લોકોની, બીજા તમે જો. એટલે આપણે ક્યાં, આપણું તો આપણું ટ્રાફિક કેટલી છે, ગાડું બી ગાડી બી ગાડાની જેમ જાય છે, ઘણી બધી સમસ્યાઓ છે, ઘણી બધી સમસ્યાઓ છે, અને બધું ધ્યાન રાખવું પડશે. ફક્ત દંડ ને આ નિયમો થી નહીં ચાલે, બેન ચાલે તો કદાચ હેલ્મેટ કાઢી બી નાખે. ના મારું નહીં ચાલે, ડેટા ખોટો કહે છે. ના ના, ડેટા તો બહુ ખરાબ આવ્યો. તમારા કહેવા પ્રમાણે હેલ્મેટ કાઢી નાખવું જોઈએ.